રોહિણી આચાર્યએ કહ્યું કે કાકાજી મઢોરા આવો કાકા અને ભત્રીજી બંને સાથે ચા પીશું અને ચર્ચા કરશું હું પણ તમારી દીકરી જેવી છું આપણે વાત કરીશું કે બે કરોડ નોકરીઓ ક્યારે ઉપલબ્ધ થશે આ સિવાય બિહાર ને ક્યારે વિશેષ રાજ્યનો નો દરજ્જો મળશે તો રોહિણી આચાર્યએ

અત્યારે હાલ પ્રચાર પ્રસારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે રાજકીય પક્ષો એકબીજા ઉપર આક્રમક બની આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથેની નિવેદનબાજી કરી રહ્યા છે આ નિવેદનોની આતશબાજી વચ્ચે લાલુ પ્રસાદ યાદવના પુત્રી રોહિણી આચાર્યએ કરેલું નિવેદન આજકાલ ખાસું ચર્ચામાં રહ્યું છે રોહિણી આચાર્ય કે જે લાલુ પ્રસાદ યાદવના પુત્રી છે અને તે એવો દાવો કરે છે કે એ પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદર્શ પુત્રી છે જોકે એટલ આ દાવો કેટલો સાચો છે કે ખોટો તે યક્ષ પ્રશ્ન છે પરંતુ પોતાના પ્રચાર પ્રસારની અંદર દીકરી બતાવવાનો દાવો તો બીજી તરફ કેટલીક જગ્યાએ તેમણે કાકા ભત્રીજીનો સંબંધ હોવાનો પણ એક દાવો કર્યો છે નરેન્દ્ર મોદીના આદર્શ પુત્રી અને નરેન્દ્ર મોદીની કા ભત્રીજી હોવાના દાવા પણ રોહિણી આચાર્ય દ્વારા કરવામાં આવ્યા છે તો બીજી તરફ તેમણે એમ પણ કહ્યું છે કે નરેન્દ્ર મોદી સાથે પોતે ચા પીશે અને એક નાનકડા રોડશો દરમિયાન પોતાનો પ્રચાર પ્રસાર કરશે તેવું પણ એક જોરદાર નિવેદન કર્યું છે જેના કારણે રોહિણી આચાર્ય આજકાલ સમગ્ર દેશમાં ચર્ચાના એરણે રહ્યા છે અને સુર્ખીઓમાં આવી ગયા છે રોહિણી આચાર્યની વાત કરવા જઈએ તો કેટલીક જગ્યાએ એમણે એવા દાવા કરી ચૂક્યા છે કે પોતે કાકા ભદ્રીજી છે અને મત ક્ષેત્રની અંદર પણ સાથે પ્રચાર પ્રસારના કામ કરશે જો કે તેમનો આ દાવો સાચો છે કે ખોટો તે તો સમય જ કહેશે પરંતુ તેમના આ નિવેદનથી રાજકીય ગરમાવો ચોક્કસ આવી ગયો છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કેટલાક નાગરિકો પણ નરેન્દ્ર મોદીની આદર્શ પુત્રી તરીકેની ઓળખ રોહિણી આચાર્યને આપતા હોવાની દાવો પણ તેણે જાતે જ કર્યો છે તો બીજી તરફ આ તમામ જે દાવા અને સુરખીઓની અંદર વાત કરીએ તો લાલુ પ્રસાદની યાદવના પુત્રી રોહિણી આચાર્ય આચાર્યમાં પોતાની નરેન્દ્ર મોદીની પુત્રી ગણાવે છે તો ઘડીકમાં કાકા ભત્રીજીનો સંબંધ હોવાના દાવા કરી રહ્યા છે જોકે આ વાત અને આ નિવેદન કેટલું સાચું હશે તે તો સમય જ કહેશે પરંતુ રાજકીય ચર્ચા અને રાજકીય પ્રવચનોની અંદર થતી આતશબાજી વચ્ચે રોહિણી આચાર્યનું આ નિવેદન અત્યારે સમગ્ર દેશની અંદર ચર્ચાના એરણે રહ્યું છે અને બિહારની અંદર પણ આ નિવેદનો ચર્ચામાં રહ્યા છે અને આક્રમક પણ બની રહ્યા છે જોકે આ સાચું છે કે ખોટું તે તો સમય જ કહેશે પરંતુ રોહિણી આચાર્યનું આ નિવેદન હવે મતદાન પછી તેનો ખુલાસો થાય તેવી જોગવાઈ અરે તેવી સંભાવનાઓ પણ રહેલી છે